અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 વિકાસ અને વૃદ્ધિ, વિકાસના નિર્દેશકો, એની અંદર આપણે રાષ્ટ્રીય આવક પહેલું અને એની મર્યાદાઓ જોઈ ગયા. હવે આ સેશનની અંદર આપણે માથાદીઠ આવક વિશે જોઈશું. માથાદીઠ આવક આર્થિક વિકાસના નિર્દેશક તરીકે બીજો નિર્દેશક, જેને આપણે પર કેપિટલ ઇન્કમ તરીકે ઓળખાવીશું. જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે, તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. આ એની વ્યાખ્યા છે કે એક સરેરાશ માપ છે. માથાદીઠ આવક એક સરેરાશ માથાદીઠ આવક ગણાય છે. સૂત્ર પ્રમાણે સમજીએ તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ આવક વાસ્તવિક આવક લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ પર કેપિટલ ઇન્કમ, આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. તેથી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા એ ચડિયાતો નિર્દેશક બને છે. કે આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે, તે માટે માથાદીઠ આવકમાં વધારો એ એક ઉત્તમ નિર્દેશક ગણાય. જો માથાદીઠ આવક ઊંચા જ દરે વધતી હોય તો તે દેશનો વિકાસ દર ઊંચો ગણાય, અને જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસ દર નીચો ગણાય. માથાદીઠ આવક એ સરેરાશ આવક છે, એટલે કે દેશના લોકો પાસે કેટલી આવક જાય છે. જો આવક વધારે ઊંચી આવક હોય, માથાદીઠ આવક ઊંચી હોય તો જીવન ધોરણ ઊંચું અને વિકાસ દર ઊંચો ગણાય, અને જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસ દર નીચો ગણાય. ત્રીજો આપણે લઈએ તો જો માથાદીઠ આવક ન વધે તો વિકાસ સ્થગિત ગણાય છે. જે રીતે આપણે રાષ્ટ્રીય આવકમાં બી લઈએ કે રાષ્ટ્રીય આવક ન વધે તો વિકાસ સ્થગિત એ જળ ગણાય, તે જ રાષ્ટ્રીય આવકને આપણે માથાદીઠ આવકની સાથે મેચીએ છીએ. વસ્તી દુઃખ સાથે તે માથાદીઠ આવક ન વધે તો વિકાસ એ સ્થગિત ગણાય છે. જો માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠ ગણાય, એટલે કે વિકાસ પાછળ ગયો ગણાય. માથાદીઠ આવકનો વધારો વ્યક્તિની ભૌતિક સુખાકારી વધારે છે, તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય. કે ભાઈ જીવન ધોરણ સુધરે, માનવ વિકાસ ઊંચે જાય, માથાદીઠ આવકમાં વધારો થાય, લોકોનું જીવન ધોરણ સુધરે. જો વિકાસની સાથે લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો સાચા અર્થમાં એ વિકાસ થયેલો કહેવાય નહીં. પ્રજાના ભૌતિક કલ્યાણમાં, એટલે કે ભૌતિક સુખાકારીમાં જો સુધારો થયો છે એ જાણવું હોય તો સૌથી સારો નિર્દેશક માથાદીઠ આવક ગણાય. કે માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. એટલે રાષ્ટ્રીય આવક કરતા જો સાચો માપદંડ હોય તો માથાદીઠ આવક નો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ પર કેપિટલ ઇન્કમ, અન્ય દેશોની સાથે માથાદીઠ આવકની કોષ્ટકમાં રજૂઆત કરી છે, જે આંકડાકીય માહિતી બોર્ડમાં પણ પૂછાય છે. માથાદીઠ રાષ્ટ્રીય આવક US ડોલરમાં ગણવામાં આવે છે. 2014 ના વિશ્વ બેંક ના આર્થિક સર્વે 2015-16 ના સંકલિત આંકડા છે. તો આપણે જોઈ લઈએ, કેમ કે આમાંથી એક એક વાક્યના પ્રશ્નો જવાબો બી પૂછાય છે અને MCQમાં બી બોર્ડમાં પૂછાય છે. તો કોષ્ટકમાં તમે જો તો ભારતની માથાદીઠ આવક 2014 માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ 5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતા ઘણી ઓછી છે.
તમે જુઓ તો નોર્વેની 64,992 ડોલર છે, અમેરિકાની 52,947 ડોલર છે, શ્રીલંકાની 9,779 ડોલર છે, ચીનની 12,547 અમેરિકન ડોલર છે, પાકિસ્તાનની 4,866 ડોલર છે અને ભારતની 5,497 અમેરિકન ડોલર છે. વૃદ્ધિદર ટકામાં જોઈએ તો નોર્વેનો વૃદ્ધિદર છે 0.1, અમેરિકાનો 1.6, શ્રીલંકાનો 3.5, ચીનનો 6.7, ભારતનો 6.0 અને પાકિસ્તાનનો 2.6. તો આમ આપણે જોવા જઈએ તો ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે, તેની વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. માથાદીઠ આવક વિકાસ તો એક માપદંડ તો છે, છતાં એની કેટલીક મર્યાદાઓ છે. આપણે લઈ લઈએ કઈ કઈ મર્યાદા છે માથાદીઠ આવકની. બોર્ડની અંદર ડી સેક્શનની અંદર 3 માર્કની અંદર માથાદીઠ આવકની મર્યાદાઓ સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે. મોટે ભાગે આપણે લઈએ મર્યાદા પહેલા તો માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદામાં પહેલું લઈએ તો માથાદીઠ આવકના આંકડા માત્ર અંદાજ છે કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી આ આંકડા આપણને દર વર્ષે લગભગ સાચા તો મળે છે, પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. વસ્તી ગણતરી ભારતમાં દર 10 વર્ષે થાય છે. કેટલા વર્ષે? દર 10 વર્ષે થાય છે. એટલે બાકીના વર્ષોમાં માત્ર વસ્તીના અંદાજો લઈને, એટલે કે અંદાજો બાંધવામાં આવે છે અને માથાદીઠ આવક ગણવામાં આવે છે. તો આ રીતે સાચી માથાદીઠ આવક આપણને મળતી નથી. બીજું લઈએ તો માથાદીઠ આવકની ગણતરીની મુશ્કેલી. તો ભાઈ રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા, તેવી રીતે માથાદીઠ આવકની પણ મુશ્કેલી કે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. ચાલુ ભાવે ગણવી તો કેવી રીતે? કેમ કે આર્થિક અર્થતંત્રની અંદર આર્થિક પ્રશ્ન આવ્યા કરે, તેજી મંદી વગેરે. સ્થિર ભાવે તો કેવી રીતે? કયા વર્ષને સ્થિર ભાવ તરીકે, સ્થિર વર્ષ તરીકે લેવો? તો આ બધી મુશ્કેલીઓને લીધે સાચી સ્થિતિ આપણે જાણી શકતા નથી અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી એ મર્યાદા બને છે. ત્રીજું લઈએ તો માથાદીઠ આવક હકીકતે સરેરાશ આવક દર્શાવે છે. આપણે આગળ જો તમને કહીએ કે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે, આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશોમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયેલો ગણાય. પણ કોઈ પણ દેશની અંદર ન્યાયી કે સમાન વહેંચણી થતી નથી માથાદીઠ આવકની કે રાષ્ટ્રીય આવકની. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી માથાદીઠ આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો ગણાય છે. આગળ લઈએ તો સરખામણી કરવી પણ મુશ્કેલ બને છે કે દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવવામાં આવે છે, તો પ્રથમ અમેરિકન ડોલરમાં એમને ફેરવવી પડે અને પછી સરખામણી કરી શકાય. તો કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે આના ઉપરથી જાણી શકાય નહીં. કેમ કે દુનિયાના અનેક દેશો એવા છે કે પોતાના દેશની અંદર હુડિયામણ દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા છે, તો તેવા દેશોની અંદર સાચો વિનિમય દર જાણી શકાતો નથી અને તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી. આગળ લઈએ તો કે ભાઈ દેશના બધા જ નાગરિકોની આવક માથાદીઠ આવક જેટલી હોતી નથી. કેમ? તો કે માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે એટલું આપણે તેના કરતા વધારે છુપાવે છે. એટલે કે દરેક દેશના દરેક નાગરિકોને માથાદીઠ આવક સરખી જાય છે એવું બનતું નથી. તેથી આના ઉપરથી કહી ન શકાય કે માથાદીઠ આવક વધી તો દેશનો વિકાસ થયો, એટલે આ એની મર્યાદા બને છે.
આર્થિક વિકાસના બીજા નિર્દેશકો આપણે બીજા સેશનમાં લઈશું, પણ એમાં જે આવતા જે પારિભાષિક શબ્દો છે એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ, કેમ કે પારિભાષિક શબ્દ આવશે. તો પહેલું લઈએ આર્થિક પ્રગતિ. આર્થિક પ્રગતિ એટલે શું? તો માથાદીઠ આવકમાં થતો વધારો એ આર્થિક પ્રગતિ છે, બરાબર. રાષ્ટ્રીય આવક વધી, રાષ્ટ્રીય આવક વધી એટલે માથાદીઠ આવક વધી, તો આર્થિક પ્રગતિ સૂચવે છે. એ આપણે આગળ બી જોઈ ગયા. આર્થિક વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વિશે બી જોઈ ગયા. વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક વધવાનો દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં સતત અને એક ધારો વધારો આર્થિક વૃદ્ધિ સૂચવે છે. આર્થિક વિકાસ, આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે, એટલે કે એક કરતા વધારે પરિવર્તન અર્થતંત્રમાં લાવે છે. આગળ આપણે લઈએ જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવે છે. એ આપણે આગલા સેશનમાં વિગતવાર જોઈશું. પરિમાણાત્મક પરિવર્તન, આ શબ્દ વારે ઘડી આવે છે વિકાસ અને વૃદ્ધિમાં. તો એની વ્યાખ્યા છે, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે કે પરિમાણાત્મક પરિવર્તન. વિવિધ ક્ષેત્રો, તો આપણે જોઈએ તો અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એટલે એની અંદર જે ટેકનોલોજીકલ નવીનીકરણ આવે ને એ થકી જે ઉત્પાદન થાય તો તેને આપણે પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખાવીશું. આગળ છે ગુણાત્મક પરિવર્તન. ગુણાત્મક પરિવર્તન એટલે કે માળખાકીય પરિવર્તન. નવા સંશોધનો થાય, નવી પદ્ધતિઓ ઉપયોગમાં આવે, શ્રમની કાર્યક્ષમતા બદલાય, ક્ષેત્રવાર અર્થતંત્રનો હિસ્સો બદલાય, તો તેને ગુણાત્મક પરિવર્તન કહીશું. આગળ અપેક્ષિત આયુષ્ય. આ બોર્ડમાં વારે ઘડી એક માટના પ્રશ્નમાં પૂછાય છે, તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષો સરેરાશ આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહીશું. બાળ મૃત્યુ દર, બાળ મૃત્યુ દર એટલે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામે તો તેવા બાળકોની સંખ્યાનું જે પ્રમાણ છે એ બાળ મૃત્યુ દરમાં લેવાય, એટલે એને બાળ મૃત્યુ દર કહીશું. યાદ રાખજો, દર હજારે એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા, એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા એટલે કે પોતાની એક બર્થડે પણ ન ઉજવી શકે એ પહેલા મૃત્યુ પામે તેને બાળ મૃત્યુ દર તરીકે ઓળખાવીશું. પ્રૌઢ સાક્ષર. જીવન ધોરણ, એનો અર્થ આપણે આર્થિક વિકાસ અને માથાદીઠ આવકની અંદર રાષ્ટ્રીય આવકમાં જીવન ધોરણ શબ્દ વારે ઘડીએ તો જીવન ધોરણ શું છે? તો કે ભાઈ, નાગરિકોને પ્રાપ્ત થતી સુવિધાઓ જેમ કે પાણી, વીજળી, ડ્રેનેજ, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્યની સુવિધા, ખોરાકની અંદર એને પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન અને ચરબીનો સમાવેશ થાય છે એ બાબતને જીવન ધોરણ તરીકે ઓળખાવીશું. આગળ અભ્યાસના અપેક્ષિત વર્ષો, કે ભાઈ દેશની અંદર શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નક્કી કરેલા અપેક્ષિત વર્ષ, એટલા વર્ષ કે જે વિદ્યાર્થી શાળામાં ભણે તેવી અપેક્ષા હોય તો તેને આપણે અભ્યાસના અપેક્ષિત વર્ષો તરીકે ઓળખાવીશું. અભ્યાસના સરેરાશ વર્ષો, તો દેશમાં શાળામાં વિદ્યાર્થીઓ સરેરાશ ગાળેલા વર્ષોનું પ્રમાણ એ અભ્યાસના સરેરાશ વર્ષો ગણાય. સમખરીદ શક્તિ, આપણે માથાદીઠ આવકની અંદર જોઈ ગયા કે સમખરીદ શક્તિ પ્રમાણે તો સ્થાનિક બજારમાં એક સમાન વસ્તુઓ માટે બે ચલણોના મૂલ્યના સંદર્ભમાં ખરીદ શક્તિની ક્ષમતા, કે ભાઈ $1 = 90 રૂપિયા,
તો આપણે 90 રૂપિયાની વસ્તુ લઈએ, એ જ વસ્તુ અમેરિકામાં 1 ડોલરની મળે તો એને આપણે સમ ખરીદ શક્તિ કહીશું. થેન્ક યુ.